ગુજરાતની ચૂંટણીમાં મુખ્ય રાજકીય પાર્ટીઓનો જંગ જામ્યો છે અને ઉમેદવારો જોરશોરથી પોતાના મતવિસ્તારમાં પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે નરોડા વિધાનસભા બેઠકમાંથી ભાજપના બલરામ થવાણીને ટક્કર આપવા માટે કોંગ્રેસે ઓમપ્રકાશ તિવારીને મેદાનમાં ઉતાર્યા છે. ઓમપ્રકાશ તિવારીએ ચૂંટણીની રણનીતિ અંગે CN24 ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. નરોડા વિધાનસભામાં આગામી ચૂંટણીના પરિણામમાં કેવી અસર થશે એ અંગે વાતચીત કરવા માટે આપણી સાથે ઓમપ્રકાશ તિવારીજી ઉપસ્થિત છે. કોંગ્રેસ પાર્ટીએ તમને ટિકિટ આપી દીધી ત્યારે ઓમપ્રકાશજી, કોંગ્રેસ પાર્ટીએ તમારી પર વિશ્વાસ રાખ્યો છે અને તમને નરોડા વિધાનસભામાંથી ટિકિટ આપી છે, ત્યારે કેવી આશા અપેક્ષા છે, કેવો વિશ્વાસ છે આપને? મને વિશ્વાસ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ઉપર. નરોડા વિધાનસભામાં 3 વાર્ડ આવે છે, જે સરદારનગર વોર્ડ આવે છે, અને 38 વર્ષથી આ નરોડા વિધાનસભા ભાજપના ગઢ હતો અને કોંગ્રેસના આજ સુધી કોઈ ઉમેદવાર ચૂંટાયો ન હતો. અને 2015માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મને સરદારનગર ઓર્ડમાંથી ટિકિટ આપી અને અમે અહીંના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પ્રજામાં જે 12 માસ કામ કરું છું, પ્રજાની વચ્ચે રહું છું, એટલા માટે પ્રજાએ મને ભાજપના કેન્ડિડેટને હરાવીને અને મને કોંગ્રેસમાંથી પ્રજાએ સરદારનગર વોર્ડના ભારે મતોથી અમે ચૂંટાયા. અને બે વર્ષ મને થઈ ગયા મહાનગરપાલિકામાં, અને સરદારનગર વોર્ડમાં સ્લમ વિસ્તાર, ગરીબ વિસ્તાર, જે વિસ્તારમાં પાણી, લાઇટ, પાણી, સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તા અને સ્લમ વિસ્તારના જે તે રોડની પ્રોબ્લેમ હતો, એ 2 વર્ષમાં અમે ઘણા કામો કર્યા છે અને પ્રજાની વચ્ચે ખૂબ જબરદસ્ત વિશ્વાસ મને મળી છે. એ વિશ્વાસને લઈને અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ મને નવસર્જન ગુજરાતની સરકાર બનાવવા માટે નરોડા 47 વિધાનસભામાંથી મને કોંગ્રેસે ઉમેદવાર માટે તક આપી છે. અને હું વિશ્વાસ છે મને મારા કામ ઉપર અને બધા સમાજને લઈને ચાલું છું. કોંગ્રેસના કાર્યકર્તાઓ સિવાય નોન પોલિટિકલ લોકોને, બધા સમાજના લોકોને સાથે લઈને હું 100% આ વખતે નરોડા વિધાનસભામાં મારી કોંગ્રેસના MLA હું બનીશું. પ્રજા ઉપર વિશ્વાસ છે, કોઈની તાકાત નથી કે નરોડા વિધાનસભામાં આ વખતે કોંગ્રેસને હરાવી શકે. ઓમપ્રકાશભાઈ, આપને વિશ્વાસ છે કે તમે કામગીરી કરી છે, તમે કાઉન્સિલર તરીકે બી સદાનગર વોર્ડમાં છો, કોંગ્રેસ તમને ધારાસભ્ય માટે લડવા માટે ટિકિટ આપી છે, જો તમે ધારાસભ્ય તરીકે તમે ચૂંટાઈ આવો છો આ નરોડા વિધાનસભામાંથી, તો હજુ પણ એવા કેવા કામો છે જે કરવાનું બાકી છે, જે કંઈક કામો ભાજપે નથી કર્યા પણ તમે કયા કામો કરવા માટે તત્પર છો, શું કરવા માગશો? હું નરોડા વિધાનસભામાં આવેલ સરદારનગરમાં જ્યારે અમે કેન્ડિડેટ હતા 2015માં, તો ઘણા કામો પ્રજાની વચ્ચે અમે રાખ્યા હતા. ખાસ કરોમાં મારા સરદારનગર વોર્ડમાં સિંધી સમાજના પ્રભુત્વ છે અને સિંધી સમાજના 30 વર્ષથી ભાજપના ધારાસભ્યો, સિંધી સમાજના ધારાસભ્યો, લેકિન સિંધી સમાજના કામ નથી કર્યા. લોકો બીજા સમાજની તો વાત જ છોડો. અમે જ્યારે ઇલેક્શન લડ્યા એ વખતે કીધું હતું કે સિંધી સમાજ માટે કે જે તે સમાજ માટે રિવરફ્રન્ટ ઉપર, સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ઘાટ બનાવીશું, અને 26/2/2016 રોજે અમે ઠરાવ કરાવીને ઘાટનું 1.5 મહિનાથી 11 કરોડના જનરલ બજેટથી કામગીરી ચાલુ છે. સ્લમ વિસ્તાર, હોસ્પિટલ, પુસ્તકાલય, લાઇબ્રેરી, જે મારા વિસ્તારમાં એક પણ વ્યવસ્થા નથી. સ્લમ વિસ્તાર છે, ગરીબ વિસ્તાર છે. નરોડા GIDCમાં લોકો છૂટક મજૂરીઓ કરો છે, મિલોમાં કામ કરવાળા કામદારો છે. આ લોકો પૈસાવાળા સુખી નથી, લાઇબ્રેરી નથી, પુસ્તકાલય નથી, ગવર્મેન્ટ સરકારી હોસ્પિટલ નથી, કોઈ પણ વ્યવસ્થા નથી. આ જે જોવો મોદી સાહેબનો મણિનગર હતો, મેડિકલ કોલેજ, અમરાઈવાડીમાં ડેન્ટલ કોલેજ, જે તે વિધાનસભામાં જોવો વિકાસ વિકાસ છે, પણ નરોડા વિધાનસભામાં વિકાસ 0 છે. અને હું પોતાના કામગીરી અને પોતાના વિકાસના માર્ગ ઉપર લઈ જઈશું અને આ લોકોને બતાવીશું, જેથી 30 વર્ષથી આ ભાજપના ધારાસભ્યો છે, હું એટલા કામ કરીશું કે મારા પછી 2022માં ફરીથી આ તાકાત નથી કે મને કોઈ હરાવી શકે, પણ 30 વર્ષ સુધી અહીં ભાજપને કે કોંગ્રેસને કોઈ હટાવી શકશે નહીં. આજ આપણી સાથે નરોડા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ઓમપ્રકાશ તિવારીજી, જેમનું કહેવું છે, જેમનો વિશ્વાસ છે કે નરોડા વિધાનસભામાં આવનારી ચૂંટણીમાં પરિવર્તન આવશે અને કોંગ્રેસ પાર્ટી વિજયી થશે. કેમેરા પર્સન રાહુલ વાઘેલા સાથે પ્રવીણ જાદવ, CN24 ન્યૂઝ, અમદાવાદ.